જેશી કૃષ્ણ કેમ છો બધા મજામાં ને તો આજે આપણે અંગ્રેજીમાં આપણે એબીસીડી બોલતા શીખી ગયા તો હવે આપણે લખતા શીખીશું તે પહેલા આપણે ભગવાનને યાદ કરવા પડશે તો બધા મારી સાથે શ્લોક બોલજો ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિડમ ત્વમેવ ત્વમેવ સર્વ મમ દેવ દેવ ફોર લાઇન નોટમાં આપણે આજે અંગ્રેજી વિષયમાં એબીસીડી એ ફોર એપલ થી ઝેડ ફોર ઝીબ્રા સુધી લખતા શીખીશું અને આપણે 1 થી 10 લખતા પણ શીખી ગયા તો હવે આજે આપણે એબીસીડી લખતા શીખવાનું છે બધા મારી સાથે પેન્સિલ રબર સ્કેલ બધું કાઢી લેજો આપણે પહેલા આના આગળના વિડિયોના આપણે એ ફોર એપલ થી એન ફોર લાઇન સુધી લખ્યું હતું પછી આપણે એમ ફોર મંકી થી ઝેડ ફોર ઝીબ્રા સુધીનું લખ્યું હતું પણ એ આપણે અડધો અડધો વિડિયો લીધો હતો હવે આપણે એ ફોર એપલ થી લઈને ઝેડ ફોર ઝીબ્રા સુધીનો આખો આખી એવી સીડી લખવાની છે તો બધા મારી સાથે લખવાનું છે એ ફોર એપલ આવી રીતે સરસ મજાનું ત્રણ લીટીમાં લખાવું જોઈએ ઉપરની લીટીને અડાડી બીજી લીટી ત્રીજી લીટી સુધી અડાડી લખવાનું છે એ ફોર એપલ એ ફોર એપલ પછી શું આવશે તો કે બી ફોર બોલ શું આવશે બી ફોર બોલ બોલ એટલે દડો હવે બી ફોર બોલ પછી શું આવશે સી ફોર કેટ શું આવશે સી ફોર કેટ કેટ એટલે બિલાડી સી ફોર કેટ પછી સી ફોર કેટ પછી શું આવશે બોલો જોઈએ તમે શું આવે યાદ કરો જોઈ શું આવે ડી ફોર ડોગ ડી ફોર ડોગ માં પહેલા ઊભી લીટી કરવાની અને પાછળથી આવી રીતે સરસ મજાનું અડધું રાઉન્ડ કરવાનું ડી ફોર ડોગ એટલે કૂતરો ડી ફોર ડોગ પછી શું આવે ઈ ફોર એલિફન્ટ ઈ ફોર એલિફન્ટ માં પહેલા ઊભી લીટી કરવાની અને ત્રણ આડી લીટી કેટલી ત્રણ આડી લીટી આવશે ઈ ફોર એલિફન્ટ એટલે હાથી ઈ ફોર એલિફન્ટ પછી એફ ફોર ફિશ એફ ફોર ફિશ માં ઈ ફોર એલિફન્ટ માં આપણે ત્રણ લીટી કરી હતી હવે એફ ફોર ફિશ માં આપણે બે લીટી કરવાની જોજો બધા કેવી રીતે કરું એટલે ઊભી લીટી કરવાની અને બે આડી લીટી આવશે કેટલી બે થયું ને બે એફ ફોર ફિશ પછી શું આવશે જી ફોર ગોટ એફ ફોર એપલ ની નીચેની જ લાઈન માં લખવાનું છે પહેલા શું કરવાનું તો કે સી ફોર ગેટ કરવાનો પછી બીજી લીટી સુધી પહોંચાડવાનું પછી આડી લીટી કરવાની અને બીજી લીટી જ્યાં ગઈ છે ને અહીંયા જ ક્રોસ લીટી કરવાની આવી રીતે જી ફોર ગોટ ગોટ એટલે બકરી જી ફોર ગોટ પછી શું આવે એચ ફોર હોર્સ એમાં પહેલા બે ઊભી લીટી કરી નાખવાની અને પછી આડી લીટી કરવાની એચ ફોર હોર્સ હોર્સ એટલે ઘોડો એચ ફોર હોર્સ પછી શું આવે તો કે આઈ ફોર આઈસ્ક્રીમ શું આવશે આઈ ફોર આઈસ્ક્રીમ આઈ ફોર આઈસ્ક્રીમ પછી જે ફોર જોકર શું આવે જે ફોર જોકર જે ફોર જોકર માં આડી લીટી પછી ઊભી લીટી કરો ને જ્યારે વળાંક નીચેથી વાળો ને ત્યારે બીજી લીટી સુધી જ લેવાનું જે ફોર જોકર પણ થાય અને જે ફોર ચક પણ બોલી શકો જે ફોર જક પછી શું આવે તો કે કે ફોર કાઈટ કે ફોર કાઈટ માં પહેલા ઊભી લીટી પછી વચ્ચેથી ઉપર જવાનું અને વચ્ચેથી નીચે જવાનું કે ફોર કાઈટ એટલે પતંગ અને કે ફોર કિંગ પણ કહી શકો કે ફોર કાઈટ પછી શું આવે તો કે એલ ફોર લાયન શું આવશે એલ ફોર લાયન લાયન એટલે સિંહ હવે
Orange, 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 orange
કહી શકો રિંગ એટલે શું થાય તો કે મીઠી જ્યાંને શું કહેવાય આર ફોર વોસ પછી શું આવશે તો કે એસ ફોર સન સન એટલે સૂર્ય જ્યાંને તો કે ટી ફોર ટાઈગર ટાઈગર એટલે વાઘ જ્યાંને શું કહેવાય યુ ફોર અમ્બ્રેલા અમ્બ્રેલા એટલે છત્રી જ્યાંને તો કે વી ફોર વાન વાન એટલે ગાડી જ્યાંને શું કહેવાય તો કે ડબલ્યુ ફોર વોચ વોચ એટલે ઘડિયાળ જ્યાંને શું કહેવાય તો કે એક્સ ફોર એક્સસ્ટી એક્સ ફોર એક્સસ્ટી પછી શું કહેવાય આને તો કે વાય ફોર યાક વાય ફોર યાક પછી શું આવશે તો કે ઝેડ ફોર ઝીબ્રા હવે આજનું તમારું લેસન શું આવશે તો કે ફોર લાઈન નોટમાં એ ફોર એપલ થી તે ઝેડ ફોર ઝીબ્રા સુધી કેટલી વાર બે વાર લખવાનું છે અને બોલવાનું છે તો આ આજનું તમારું લેસન નમસ્તે આવજો